સતનામ ટાયર્સ સેલ્સ એન્ડ સર્વિસ આ નામ કચ્છમાં એક ખૂબ મોટું અને પ્રતિષ્ઠિત હતું કચ્છમાં ખનીજ સંપદા અને બંદરિયા ઉદ્યોગ તથા સિમેન્ટ ઉદ્યોગના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાયનો વિકાસ થતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સંલગ્ન ધંધાઓનો પણ ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયો હતો જેમાં ખાસ કરીને ટાયર ટ્યુબનું માર્કેટ ઉચુક્યું હતું એ સમયે નાના પાયે સતનામ ટાયર્સ નામની પેઢી શરૂ કરનાર હસમુખભાઈ પટેલે સાહસ કર્યા બાદ સતનામ ટાયર્સ સેલ્સ એન્ડ સર્વિસીસનું નામ ટાયર માર્કેટમાં મોરખાના સ્થાન પર પહોંચી ગયું હતું પરંતુ વ્યવસાયના વધુ વિકાસ માટે વ્યાજ નાણાં લીધા બાદ તેઓ વ્યાજયાકવાદીઓના ચક્રમાં ફસાઈ ગયા હતા સતનામ ટાયર્સ સેલ્સ એન્ડ સર્વિસ કંપની સાથે હરીફાઈ કરતા

અશ્વિન ઠક્કર એ બંને મળી અને બીજાઓને ઊભા કરી આખું એક ષડયંત્રનો ભાગ બનાવી અમને અમારા ધંધાને પૂરું ખતમ કરવાનું ષડયંત્ર ઊભું કરવામાં આવેલ તે અનુસંધાને અમને એને છેલ્લે ધંધાકીય વ્યવહાર બે હજાર આઠથી અમારા ધંધાકીય વ્યવહારો હતા તો એમ નાની મોટી લેવડદેવડ વ્યવહારની અરસપ્રસ અમે કરતા રહેતા પણ છેલ્લા બે વર્ષ પહેલાં અમારી સાથે એને ખોટા કેસો કરેલા જે સંદર્ભમાં અમને મોટું નુકસાન આવેલું એના પછી અમારે ત્યાંના લોકલ ન્યૂઝમાં અમને પૂરા જાહેર ખબરનું માધ્યમ કરીને અમને બદનામ કરેલી એના હિસાબે અમે અમારી પરિસ્થિતિ બધી આર્થિક બધી ખતમ થઈ ગઈ તો એમ અને બીજા લોકો વ્યાજખોરો જે બી નાના મોટા મળતીઓ હતા એ બધા આખું એક ષડયંત્રનો ભાગ બની અને અમને ત્યાંથી કચ્છમાંથી અમને ડરાવી ધમકાવી મારી નાખવા ત્યાં સુધીની ધમકીઓ આપેલી એટલે અમે અમારો પરિવાર ભાણેજી આ પટેલ પરિવાર સાથે ઠગાય કરોડો રૂપિયા પટેલ પરિવાર ન્યાય માટે ઠોકર ખાઈ રહ્યો છે તેમ છતાં આ પરિવારને કોઈ ન્યાય નથી મળી રહ્યો ત્યારબાદ હસમુખભાઈ બાદ તેના પરિવારજનો પર આશીષ ટાયર્સના માલિક દ્વારા ધાક ધમકીઓ અને હેરાનગતિ આપવામાં આવી હતી છેવટે આ ધાક ધમકીઓથી કંટાળી હસમુખભાઈનો પરિવાર ભુજ પોલીસ સ્ટેશને ન્યાય માટે પહોંચ્યું હતું પરંતુ ભુજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આશિષ ટાયરના માલિક અને તેનો વકીલ ભાણેજ પર કાર્યવાહી તો કરવામાં આવી પરંતુ થોડે ક્ષણમાં જામીન આપી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ મામા ભાણેજે ફરીથી હશમુખભાઈ પટેલના ઘરે જઈને તેના પરિવારજનોને ધાક ધમકી આપી હતી અને હશમુખભાઈની દુકાનમાં હસમુખભાઈ સાથે ગેરવર્તન કર્યું હતું અને હશમુખભાઈ અને તેના પરિવારને બરદાવાદ કરી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ધાક ધમકીઓથી ડરી જઈને હસમુખભાઈ મદદ માટે ભુજ પોલીસ સ્ટેશનના સ્થળે પહોંચ્યા પરંતુ પોલીસે હસમુખભાઈ વિરુદ્ધ એફઆઈઆર બનાવી હશમુખભાઈને જેલમાં નાખી દીધા તેથી હસમુખભાઈ પટેલને બદનામીના કારણે હસમુખભાઈને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો અને હશમુખભાઈને પોતાની દુકાન સતનામ ટાયર્સ સેલ્સ એન્ડ સર્વિસને બંધ કરવાનો વારો આવ્યો ત્યારબાદ ભુજમાં સુખપુર હાઈવે પર હસમુખભાઈ પટેલે સતનામ ટાયર્સ નામથી પોતાની નવી દુકાનની શરૂઆત કરી પરંતુ વ્યાજખોર મામા ભાણેશ દ્વારા હસમુખભાઈ પટેલને હેરાન કરવાનું યથાવત ચાલુ રાખ્યું હસમુખભાઈ અને તેના પરિવારને આ મામા ભાણેશ દ્વારા ઘરે જઈ ધાક ધમકીઓ આપવામાં આવતી હતી અને હશમુખભાઈને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા દાદાજી તમને અમારું માન સન્માન માલ મિલકત તેમજ અન્ય અમારી સામાજિક વ્યવસ્થામાં જે બદનામીનું જે અમને અમારા ઉપર જે એક ખોટેખોટા અમારી ઉપર આરોપ પ્રત્યારોપના જે દોષો લાગ્યા એ બધું મિલાવીને નુકસાન લગભગ દસ તે બાર કરોડનું અમને અંદાજીત નુકસાન આવવાનો આંખ છે અમે આમ ઓલરેડી પીએમઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબને બી અમે રજૂઆત કરેલી હતી ત્યાંથી એમના લેટર બી આવતા રહેતા પણ પૂરું અમને પૂરું કોપરેટ કરવાની ભાવનાથી પોલીસ તંત્ર તરફ અમને સહકાર નહોતો મળેલો અને પોલીસ બી ડિવિઝન તરફ જે તે સમયે જે પીઆઈ સાહેબ હતા એને બી અમારી સાથે જે રીતે અવર્તન વ્યવહાર કર્યો છે અને નજીક એવા નાની રકમ માટે એને ખોટો અમારી સાથે જે કેસ ઊભો કરેલ ખોટો કેસ ઊભો કરીને એફઆઈઆર તુરંત ફાળેલ તો એ સંદર્ભમાં એ બી એક સવાલ છે કે આની ઊંડી જાત તપાસ થાય તો જ ખબર પડે કચ્છમાં તો અમને છેલ્લા બે વર્ષથી અમે દોડી જ છીએ ન્યાય માટે તો બે વર્ષથી અમને જે તે સમયે અમે અમારું મકાન દુકાન જે બી જે રીતે અમારા માલ મિલકતને નુકસાન થયું એની બધી અમે જાણ ગયા ગયા સમય પહેલાં અમે એસપી સાહેબની બી કરેલી હતી તો ત્યારે બી અમે રજૂઆત કરેલ પણ એનો બી અમને પૂરો સપોર્ટ ન મળી તો અમે કચ્છથી અહીંયા આવ્યા એના પછી અમે અમદાવાદમાં બી જે રીતે અમુક એના મલતિયા દ્વારા ધાક ધમકી બી અહીંયા આવેલી હતી મળેલી હતી અને એક નલિયાના બી પોલીસ એક હતા એ એસઓજીમાં હતા એને બી મને બહુ કોલમાં ધમકી દીધેલી મારી નાખીશ ચીરી નાખીશ આવી બધું અમારી સાથે ધમકી આપેલી તો એ વ્યક્તિઓ અને એની બધાની કમ્પ્લેન અમે અહીંયા નિકોલ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી પણ એના અનુસંધાને નિકોલ પોલીસ સ્ટેશને કહ્યું કે આ બધો કેસ છે ને અહીંયા નહીં થાય તમે ભુજ જઈને તમે આઉટ કરો તો અમે એમ કહ્યું કે ભુજમાં બી અમે જઈએ છીએ પણ અમને ત્યાં બી એટલો પૂરો ન્યાય નથી મળતો તો અમારા માટે હવે કઈ જગ્યાએ અમને અનુકૂળ પડશે એ છે નલિયાના એક મિત્ર હતા એ નલિયાના એક મિત્ર છે એમના એમના મિત્ર હશે જે એસઓજી પોલીસમાં છે રાજભા કરીને છે તો એને મને કોલમાં બહુ ધમકી આપેલી નરોડા નિકોલ રોડ ઉપર મને બહુ એકદમ જે કેવા ન કેવાના વેણ કરેલા છે એ ઓડિયો હું આપને આપીશ એમાં આપ જરા જોશો એટલે ખ્યાલ પડશે હસમુખભાઈ પટેલે બેંકમાં લોન લઈને પોતાનું મકાન બનાવ્યું હતું આ વ્યાજખોર મામા ભાણેજે દુકાને ડુબાવ્યા બાદ બાદ હસમુખભાઈના મકાનને પોતાનું નિશાન બનાવ્યું અને બેંક સાથે મિલી ભગત કરી બેંકના અધિકારીઓ દ્વારા હસમુખભાઈને ઘરે જઈને ધાક ધમકીઓ આપવાનું ચાલુ કર્યું અને બેંકના અધિકારીઓએ હસમુખ ભાઈના ઘરે જઈને તેમના પરિવારની મહિલાઓને ધાક ધમકી આપી જાણ કર્યા વગર દસ્તાવેજો પર સહી કરાવી મકાન પણ પડાવી લીધું અને તે હસમુખ ભાઈ અને તેનો પરિવારને રાતોરાત બધું વહેંચી અમદાવાદ ટ્રાન્સફર થવું પડ્યું એક વખત મારી તબિયત બરાબર નહોતી હું બીમાર હતી મારું પેસર લો થઈ જતું હતું ત્યારે અને તાવ આવતો તો ખૂબ ત્યારે એ ઘરે આવ્યા ત્યારે એ મારી પાસે તે ધાક ધમકી દઈને બેંક ઓફ બરોડાના કર્મચારી આવ્યા ઘરે અને મારી પાસે સાઇન કરાવી દીધી મેં કીધું આ શેના માટે સાઇન કરાવો છું એ કે તમે ખાલી સાઈન કરાવી દો ને મને ધાક ધમકી આપેલી એવી રીતે અને સાઈન કરાવી ગયા મારી પાસે એ કે હું કહું છું તમે કે તમે મને સાઇન કરાવી દો એમ તમારા પતિ પાસે હું પૂછીને હું તમને કહું છું ને કે તમે કરી દો એ સાઈન એમ કરીને મને મારી પાસે સાઈન ઘરેથી કરાવી ગયા એમ એ બેંક ઓફ બરોડાના કર્મચારી એ સુપર બ્રાન્ચના મેનેજર હતા જે તે ત્યારે સમયના સાથે કલ્પેશભાઈ સા એ પણ સાથે આવેલા હતા એનામાં એ પણ સાથે જોડાયેલા જ હતા એની સાથે જામકીઓ તો હવે આ બધું થયું એના પર ઘણું બધું બધા તરફથી ધમકીઓ આપવામાં આવતી હતી જેના કારણે તો આ ભુજ મૂકીને અમદાવાદ આવવું પડ્યું અને અમદાવાદ આવ્યું મારું સ્ટડી બાકી હતું એટલે ભુજમાં જ કમ્પ્લીટ કર્યું પણ ત્યાં ભુજમાં ઘર હોવા છતાં ચાવી પડાવી લીધી હતી એટલે આપી નહીં હું લેવા ગઈ હતી તો પણ બીજી ધા ધાક ધમકીઓ આપી એના ચાવી ના આપી એટલે પછી મારે હોસ્ટેલમાં રહીને સ્ટડી કમ્પ્લીટ કરવું પડ્યું એમ કરતી હતી એટલે યુનિવર્સિટીમાં જ પછી હોસ્ટેલમાં રહીને ત્યારબાદ અમદાવાદ આવ્યા પછી હસમુખભાઈ તેના સગા સંબંધીઓની મદદથી પોતાનો નવો ધંધો માનસ ટાયર્સ નામથી શરૂ કર્યો પરંતુ વ્યાજખોર મામા ભાણેજે ભાઈનો પીછો છોડ્યો નહીં અને હસમુખભાઈ વિરુદ્ધ ચેક બાઉન્સની ઠગાઈની ફરિયાદ દાખલ કરી તેમને કચ્છ કોર્ટમાં ધક્કા ખાવાની ફરજ પડી હતી ત્યારબાદ વ્યાજખોર મામા ભાણેજે કચ્છ કોર્ટમાં હસમુખભાઈની ગેરહાજરીમાં તેમના વિરુદ્ધ વોરંટ જાહેર કરી હસમુખભાઈની ધરપકડ કરી હતી

ભુજ પોલીસ સ્ટેશન ન્યાય માટે પહોંચ્યો હતો અમે જ્યારે ભુજમાં કેસ ચાલતો હતો ત્યારે હું ગયો હતો કોર્ટમાં ત્યારે જે કેસ ચાલતો હતો મારો પપ્પા ઉપર ખોટો કેસ કરેલો ત્યારે અંદર કોર્ટની સામે જજે મારા અને મારા વકીલને ધમકી આપે તમે જે થાય કર લો હું તમે જામીન નહીં આપું એવી રીતના ધમકી આપેલી અમે ને એ કેસમાં પછી અમારા સગાવાલાએ પૂરો કરવા માટે ચાર લાખ રૂપિયા એક્સ્ટ્રા આપેલા કેસ એને ને પછી અમારા વકીલ મેં વાત કરી સામેવાળા વકીલને અમિત એ ઠક્કરને કે હવે તમને પૈસા મળી ગયા છે તો તમે કેસ પૂરો કરો બધા તો એને મને એવી એવી ધમકી આપી સામે કે હું કોઈના જ ધરતો નથી હું ગમે ત્યાં છૂટી છૂટી જઈશ પણ તમને માફીપત્ર ઉપર સાઇન કરવી પડશે તો જ હું કેસ પૂરો કરીશ મને પૈસાથી કોઈ લેવા દેવા જ નથી પછી મારાથી એવી રીતના વાત કરી એને ધમકી હતી હું કોઈનાથી બીતો નથી સદનું નામ છે મોટ સાહેબ છે અત્યારે અમદાવાદ ખાતે છે ત્યારે પહેલાં ભુજમાં હતા જ્યારે અમારા પપ્પા ઉપર ખોટો કેસ કરેલો ત્યારે વકીલ નામ અમિત ઠક્કર હસમુખ ભાઈ પરિવાર અમદાવાદ રહેવા લાગ્યો તેમ છતાં આ વેપારી મામા ભાણેજ દ્વારા અમદાવાદ ખાતે આવીને હસમુખ ભાઈ માનસિક ત્રાસ અને ધાક ધમકી આપવાનું યથાવત રાખ્યું હતું અને બ્લેકમેલ કરવા લાગ્યા હતા છેવટે હસમુખ ભાઈ પોતાની શોપ ની નજીક ચાલતા એક એનજીઓ ની મદદ લીધી જેથી તેમને ન્યાય મળે અને તેમને પોતાનું મકાન પાછું મળી શકે પરંતુ સર્વશક્તિ એનજીઓના માલિકોએ સૌપ્રથમ ન્યાય માટે હસમુખભાઈ પાસેથી પૈસા લીધા આરોપીઓ પાસેથી પણ પૈસા લઈ વધુ પૈસાની લાલચે હસમુખભાઈના પત્ની અને તેમના ભાભીને ધાક ધમકી આપી મકાન પર કબજો જમાવી લીધો અને હસમુખભાઈ સાથે છેતરપિંડી આચરી હતી જે અંગે હસમુખભાઈએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવ્યા અને હસમુખભાઈને પોતાનું મકાન પણ ગુમાવવાનો વારો આવ્યો અમને ત્યાં કચ્છમાં ન્યાય ન મળતા અને ઘરે ધાક ધમકીને ત્યાં ઘણી ઓલી થવાથી અમે અહીં આવ્યા અમદાવાદ અને પછી અહીંયા અમે એનજીઓ પાસે મદદ લીધી તો મદદ લીધી પછી ઘરમાં ઘર માટે ચાવી ત્યાં વ્યાજખોરોએ દબાવી લીધી હતી તો અમે કીધું ચાવી અમને અપાવી દો એમ તો એને ચાવી અપાવવામાં એ લોકોએ અમારા ઉપર ન્યાય લેવા માટે પછી એ ઓની સામે બેસીને અમને દબાવીને અમને નીચા ભાવે મકાન વેચાવીને જબરદસ્તી અમારી પાસે સાઈન કરાવી લઈ હતી પછી અમારે આ આ બધા પ્રશ્નનો સોલ્વ ન થયો પછી અમે એક મૌલિક ભાઈ પટેલ કરીને ડોંગ ડોંગરોસિંહ ભાઈ મૌલિક પટેલ દુકાને આવતા હતા તો એ દુકાને આવીને પંચર કઢાવતા ટાયરને એલામેન્ટ બેલેન્સિંગ કરતા તો એલામેન્ટ બેલેન્સિંગ કરતાં અમારી વાતથી અમારી જે દુઃખની જે વાત એને કહી તો એને અમને આશ્વાસન આપ્યું કે હું સીબીઆઈમાં છું તમારું બધું હું મિલકત જે બધું હોય તમારું હું બધું કરાવી દઈશ અને તમારા ખોટા કેશ કરે એનું પણ હું તમારું સમાધાન લઈ રહી દઈશ તો એને અમારી પાસે કે તમને આટલા રૂપિયા થોડાક ભરવા પડશે પહેલાં બેંકમાં ત્રણ લાખ ભરવા પડશે દસક લાખ જેવો ખર્ચ થશે તો એ આપશો તમારું બધું અમે બધું તમને બહાર નીકળી આપશું પણ એને અમને એક વર્ષ દોઢ વર્ષ સુધી આ રીતે અમને કાલે થશે કાલે થશે એમ કરીને અમને ટાઈમ પાસ કરતા ગયા પછી અમે અમારા એક બાપભાઈ કરીને મિત્ર અમને એના ઘેર એના પપ્પાને ઘેર ત્યાં લઈ ગયા તો એના પપ્પાને ઘેર ગયા તે ત્યાર જ અમને જાણ પડી કે આ તો સીબીઆઈમાં નથી આ તો કોઈક બીજી રીતે કોઈ કામ કરે છે એને પપ્પાએ કીધું સીબીઆઈમાં અમારો દીકરો નથી પછી અમારાથી દસ લાખની ઠગાઈ કરી પછી અમે નિકોલ પોલીસમાં અરજી કરી પછી એના એના સામે સમજો ને એફઆઈઆર ગુનો એને નોંધ્યો ને આ રીતે મૌલિકભાઈ કરીને એક છોકરો જે અમારી પાસે અત્યારે ગાયબ છે તો એને અમારે ઠગાઈ દસ લાખની કરી એના હિસાબ સીબીઆઈમાં અમે જવાનું કારણ એ કે અમારે કોઈ અહીંયા પોલીસમાં કોઈ અમે જઈ વાત કરી તો કહેશે ના તમારે ભુજ જવું પડશે ભુજવાળા કહેશે અહીંયા આવવું પડશે ન્યાય ન મળ્યો એટલે અમે આ બને ત્યાં જવું પડે બીજું કહેવાનું કે વકીલ જો ભુજના વકીલ વકીલ થઈને જો ન્યાય ન આપી શકતા હોય અમે પીડિતને ન્યાય આપી ન શકતા હોય તો અમે કોની પાસે ન્યાય લેવા જઈએ વકીલ અમને ધાક ધમકી અમારા દીકરાને આપતા હોય કે તમને જે કરવું કરી લો કો તમને જે થાય મને છૂટ થઈ આવડેલું તો અમે પાસે સરકારને મારે એ જ પ્રશ્ન કે ન્યાય કેની પાસે લેવા જઈ અને અમારી દીકરી સલામત અમારી દીકરી આ છે ભુજમાં અમારી ભણતી હતી ભુજમાં રહેવાનું હતું અમારી ચાવી જેને દબાવી તો અમારી દીકરી ચાવી લેવા ગઈ મકાનની તો ચાવી આપી નહીં ત્યાં અમારી મજબૂરી થઈ અમારી સરકારી આપણે હોસ્ટેલ છે ગવર્મેન્ટ સ્કૂલ છે ત્યાં અમારે દીકરીને રહેવું પડ્યું આ મજબૂરી થઈ તો મારો પ્રશ્ન એ કે આપણે ગુજરાતની આપણી દીકરી સલામતનો ત્યાં ધાકધમકીઓ અમારી પત્નીને મળતી હોય અમારી દીકરીને મળતી હોય તો અમે કઈ રીતે રહી શકીએ તો એ અમારો પ્રશ્ન તો આના ઉપર શક્ત શક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી વિનંતી છે ન્યાય માટે હસમુખભાઈ અને તેમનો પરિવાર ઠેર ઠેર ઠોકરો ખાઈ રહ્યા હતા ત્યારે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અમદાવાદના એક મૌલિક પટેલ નામના યુવકે સી બીઆઈના નામથી હસમુખભાઈને વિશ્વાસમાં લઈને ન્યાય આપવા માટે પૈસાની માંગણી કરી હતી અને હસમુખભાઈએ ન્યાય માટે પૈસા આપવાનું નક્કી કરી મૌલિક પટેલને પૈસા આપ્યા હતા અને પૈસા આપ્યા બાદ સીબીઆઈ ગયો પૈસાના નુકસાનથી પટેલ અને ન્યાય માટે તેમણે અમદાવાદ નિકોલ પોલીસ સ્ટેશનનો સહારો લીધો પરંતુ પોલીસ દ્વારા ખોટા વાયદાઓ અને માત્ર અરજીઓ કરવામાં આવી તેથી હસમુખભાઈ દ્વારા પ્રધાનમંત્રી પાસે ન્યાયની માંગ કરવામાં આવી અને ઠેર ઠેર એસપી અને પોલીસ સ્ટેશનના ખાવા છતાં આ પરિવાર ન્યાય માટે ઠોકરો ખાઈ રહ્યો છે અમે બે વર્ષ ઉપર થઈ અહીંયા ભૂજ છોડીને અમદાવાદ આવ્યા એને ત્યાં અમને બહુ વ્યાજખોરો બહુ ત્રાસ આપ્યો અને કંટાળીને અમે અહીંયા આવ્યા હવે જેમ બને એમ હવે જલ્દી જલ્દી ન્યાય ન્યાય અપાવો ને જલ્દી જલ્દી આ બધું સારું થાય એમ કરો હવે આ વ્યાજખોરોને આ વેપારી જે એ બધા હિસાબે જે કાંઈ અમને ધાક ને બધી આપતા હતા એને એના લીધે અમારી બધી જે માલમી જે દુકાન કે ઘર કે હતું એ બધું એના લીધે વ્યાજખોરો બધા પચાવી ગયા ને એ ઘણી તકલીફ લીધે હવે અમને અહીંયા આમ પડ્યું હવે જેમ બને એમ જલ્દી ન્યાય અપાવો એવું મારું કહેવાનું છે હસમુખા એનો પરિવાર અમદાવાદ રહેવા લાગ્યો તેમ છતાં વેપારી મામા ગણેશ દ્વારા અમદાવાદ ખાતે આવી

બહુ જ ધાક ધમકીઓ આપીને પરેશાન કર્યું છે અને અમને એટલી તકલીફ થઈ એમ માનસિક સ્થિતિમાં જ મતલબ એકદમ હલી ગયા હતા અને એના કારણે અમને અમદાવાદ ભુજ છોડીને અમદાવાદ આવવું પડ્યું અને મારા પપ્પા એટલા સ્ટ્રોંગ બનીને અમને સપોર્ટ કર્યો પરંતુ તોય અમને એટલી હિંમત અપાવીને આમ મતલબ એવું ફીલ જ નહોતા થવા દેતા કે અમે આવું બધું થઈ ગયું છે પરંતુ તો એ પણ અમને ખબર છે કે પપ્પાએ કેવી રીતે અમને અમને ફેમિલીને સપોર્ટ કર્યો અને ત્યાંથી એવી જગ્યાએથી દૂર લઈને અમને અમદાવાદ છોડ અમદાવાદ આવવું પડ્યું હતું એ ભુજ અને એસપી સાહેબને અરજી આપેલી હતી અને આઈજી સાહેબને પણ આપેલી હતી અરજી હું એ જ ઈચ્છું છું કે જલ્દીથી ન્યાય મળે અને જલ્દી આ બધામાંથી જલ્દી મુક્ત થઈએ અમે દિવ્યશ નિત સાથે અનેઝ ગુજરાત ન્યૂઝ અમદાવાદ